फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो विद्यार्थी मित्रों, मजा में फन एंड लर्न स्कूल में तमारु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप कई नव सीखीशू, तो चलो सर्जन करिए। मां आपणे बुक्स निकालो, तो एम आप शू सीखीशू? आकारों विषे सीखीशू। शू सीखीशू? आकारों विषे। तो आकारों की दुनिया में आ जाइसू आप हवे। आकारोंनी दुनियामां तमारुं स्वागत छे। केवा मजाना आकारो? आपणे पहेला बे परिमाण धरावता आकारोने याद करीशुं। बराबर, पहेला आपणने खबर ज छे बे परिमाण धरावता आकारो आपणे ओळखीए छे। बराबर, तो एना पछी आपणे त्रण परिमाण धरावता आकारोने जाणीशुं। तो चलो पहेला बे परिमाण धरावता आकारो विशे जाणी लईशुं थोड़ुं। अहीं आपणे अगाउ सीखी गयेल बे परिमाण मतलब 2D धरावता आकारोने याद करीशुं, अने बीजा केटलाक 3 परिमाण मतलब 3D धरावता नवा आकारो विशे पण जाणीशुं। बराबर, तो 2D मतलब बे परिमाण धरावता आकारो कया कया हो, केवे होय छे, केवी रीते ओळखशो? के जेने आपणे पकड़ी शकता पण नथी, ते जाडाई होती नथी, तेवा आकारोने केवा आकारो कहे छे? 2D आकारो। केवा आकारो? जो अहीं लख्युं छे के जे बे परिमाण धरावता 2D आकारोने आपणे पकड़ी शकता पण नथी अने तेनी जाडाई होती पण नथी। तो एवा कया आकारो होय छे जे तेने 2D आकारो कहीए छे, जेने आपणे दोरता आवडे छे, रंग पूरता आवडे छे, तेवा कया 2D आकारो होय छे? तो चलो नाम लखीशुं आपणे, જોઈશું। एक तो त्रिकोण, पछी छे हीरा आकार, तारा आकार, गोल, लंबगोल, अर्धगोल, पान आकार, चौरस अने लंब चौरस। तो आ बदा कया आकारो होय छे? 2D आकारो। तो એમાં આપણે ઘણા બધા રંગ પણ પૂર્યા છે, આપણને દોરતા પણ આવડે છે, તો તમારે તમારી નોટબુકમાં 2D આકારો દોરવાના છે અને કલર પૂરવાનો છે। બરોબર, તો પછી આવીશું, હવે જાણીશું 3D આકારો, ત્રિપરિમાણ ધરાવતા આકારો। તો ત્રિપરિમાણ ધરાવતા આકારો કેવા હોય? કે જે 2D હોય તેમાં શું હોય? તેની લંબાઈ પણ ના હોય, તેની જાડાઈ પણ ના હોય, પણ 3D આકારોમાં કેવા હોય? કે તમે જેનાથી રમી શકો, તમે મૂકી શકો, મતલબ તેની જાડાઈ પણ હોય, થોડી લંબાઈ પણ હોય। જેમ કે પુસ્તક છે, તો પુસ્તક તમે મૂકી શકો છો, તેની જાડાઈ પણ હોય છે થોડી, તેની લંબાઈ પણ હોય છે। પછી બોલ, તેનાથી આપણે રમી શકીએ છીએ। પછી બેગ, તો આ બધા 3D આકારો કહેવાય। તો ચલો 3D આકાર વિશે જાણીશું। 3 પરિમાણ ધરાવતા આકારોને ઘન આકાર કહે છે, તેને પકડી શકાય છે, તેની ઊંચાઈ અને જાડાઈ પણ હોય છે। નીચે આપેલા કેટલાક 3D આકારો વિશે જોઈએ, જેવા કે બોલ, પુસ્તક, બેગ્સ, બોક્સ, પછી બેગ, આ બધા 3D આકારો છે। તો કેવા છે? તેમાં 3D આકારોમાં કયા આવે? તો સમઘન, લંબઘન, પછી છે શંકુ આકાર અને ગોળો આકાર। તો 3D આકારો કયા કયા હોય છે? સમઘન, લંબઘન, શંકુ અને ગોળો આકાર। તો આ 3D આકારો થયા। અને 2D આકારો કયા કયા હોય છે? એક વખત રિવિઝન કરી લઈશું। લંબચોરસ, ત્રિકોણ, હીરા આકાર, તારા આકાર, ગોળ, લંબગોળ, અર્ધગોળ, પાન આકાર, ચોરસ અને લંબચોરસ, આ બધા 2D આકારો થઈ ગયા। અને સમઘન, લંબઘન, શંકુ અને ગોળો, તે બધા 3D આકારો થયા। તો તમારે 2D અને 3D આકારો તમારી નોટબુકમાં દોરવાના છે અને રંગ પૂરવાનો છે। બરાબર, તો આજે આપણે શું શીખ્યા? 2D આકારો અને 3D આકારો। તો કેવી મજાની વાત છે ને? આપણે તો નવું નવું શીખીએ છીએ, નવું નવું જાણીએ છીએ,
તો આવતીકાલે ફરીથી કંઈ નવું જાણીશું. ત્યાં સુધી આવજો, બાય બાય. તમારું ધ્યાન રાખજો. કાલે ફરીથી મળીશું. બાય.